વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણની અંદર સ્વાધ્યાય 6.3 અને સ્વાધ્યાય 6.4 ના દાખલા જોઈએ. મિત્રો, આગળ મેં વાત કરી હતી એમ આ ચેપ્ટરમાંથી એક પ્રમેય અને એક દાખલો પૂછાય છે. પ્રમેય છેના 4 માર્ક છે અને દાખલાના 2 માર્ક છે. એટલે મિત્રો, પ્રમેય છે આપણી પાસે 4, એમાંથી મેં 2 સાબિત કરી દીધા છે. પાયથાગોરસનું પ્રમેય અને પાયથાગોરસનો પ્રતિક પ્રમેય, આ બે પ્રમેય આપણે આગળ વિડીયો જોઈ ગયા છીએ. અને હવે આ ચેપ્ટરની અંદરથી ફક્ત આપણે ગણતરીના દાખલા કરીશું. 99% બોર્ડની પરીક્ષાની અંદર 2 માર્કમાં ગણતરીનો દાખલો પૂછાય છે, આપણે સાબિતીના દાખલા જોઈશું નહીં. અને બાકી અહીંયા આપણે આજે દાખલો જોઈએ છે સ્વાધ્યાય 6.3નો બીજો દાખલો. તો અહીંયા બીજા દાખલાની મેં રકમ લખી છે સ્વાધ્યાય 6.3, અને એક દાખલો છે સ્વાધ્યાય 6.4નો પહેલો દાખલો. આ બેની અંદર એક એક ગણતરીના દાખલા છે. તો બીજા દાખલાની વાત કરીએ તો આપેલ આકૃતિમાં ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA, આ બે સમરૂપ ત્રિકોણ આપ્યા છે. ખૂણો BOC 125 અને ખૂણો CDO 70 હોય તો ખૂણો DOC, ખૂણો CDO અને ખૂણો OAB શોધો. મિત્રો, મેં અહીંયા આકૃતિ દોરી છે, અહીંયા આ બુકમાં આપી છે રકમમાં. આ ખૂણો 70નો છે અને BOC એટલે આ B, આ O અને C, આ BOC 125 એટલે 125 લખ્યા છે. આપણે ગોતવાનું છે DOC, તો આ D, આ O અને C આ ખૂણો ગોતવાનો છે. બીજો છે DCO, આ DCO આ ખૂણો ગોતવાનો છે. અને OAB, આ OAB આ ખૂણો ગોતવાનો છે. અહીંયા મેં લખ્યું છે ત્રિકોણ DOCમાં ખૂણો COB બહિષ્કોણ છે. આ બહિષ્કોણ કહેવાય. આ બહિષ્કોણ એટલે શું? તો આ ત્રિકોણ દોર્યો અને અહીંયા જે ખૂણો છે આ આ ખૂણાને બહિષ્કોણ કહેવાય. ત્રિકોણ દોરણ લંબાવો, અહીંયા જે ખૂણો બને એને બહિષ્કોણ કહેવાય. આ બહિષ્કોણ અને એની અંદરનો ખૂણો, આ બેનું ટોટલ થાય 180. તો આ જે ત્રિકોણ છે DOC એની અંદર આ ખૂણો બહિષ્કોણ થયો, 125 આપ્યો છે બહિષ્કોણ. માટે આ બહિષ્કોણ અને આ ખૂણો, એ બેનું ટોટલ થાય 180. જેમાં અહીંયા મેં સમજાવ્યું આ બેનો ટોટલ થાય 180, આ બહિષ્કોણ એની અંદરનો ખૂણો એનો ટોટલ થાય 180. એટલે અહીં લખું COB વત્તા આ COB બહિષ્કોણ અને એની અંદરનો DOC આ અંદરનો, એ બેન ટોટલ થયું 180. આ COB આપણને આપ્યો છે 125, એટલે 125 વત્તા આ DOC એમનું બરાબર 180. આ પ્લસ 125ને આ બાજુ લઈ આવું, પ્લસ 125 આ બાજુ, એટલે માઇનસ થાય DOC બરાબર 180 ઓછા 125. 180માંથી 125 છે એટલે 55 વધશે. તો આ આપણને ખૂણો મળી ગયો DOC 55. હવે બીજું વળી COB, આ COB બરાબર ODC આ ખૂણો વત્તા DCO. હવે મિત્રો, અહીંયા આ છે આ બહિષ્કોણ, એના બરાબર આ બે ખૂણાને ટોટલ કરો એ બહિષ્કોણ બરાબર થાય. એટલે આપણે લખ્યું COB, આ COB આ ખૂણો બરાબર ODC આ D ખૂણો અને આ ખૂણો, એ બેન ટોટલ કરો એટલે બહિષ્કોણ બરાબર થાય. આ 125, આ 70 અને આ એમનું, આ 70 આ બાજુ આવશે એટલે 125 ઓછા 70 એટલે 55. તો ખૂણો DCO મળી ગયો આપણને 55. હવે મિત્રો, આ બે ત્રિકોણ સમરૂપ છે, રકમમાં આપ્યું છે અહીંયા સમરૂપ છે. એટલે આ ખૂણો જેટલો હોય એટલો જ આ ખૂણો થાય, આ ખૂણો જેવડો હોય એવડો આ ખૂણો થાય, આ જેટલાનો હોય એટલાનો આ થાય. સમરૂપ ત્રિકોણ છે એમાં ખૂ શરત, ખૂણો ખૂણો ખૂણો, એ શરત અનુસાર આ ખૂણો ને આ ખૂણો એકરૂપ થાય, આ ખૂણો ને આ ખૂણો એકરૂપ થાય, આ ખૂણો ને આ ખૂણો એકરૂપ થાય. એટલે આપણે લખ્યું છે OAB, આ OAB એટલે આ ખૂણો બરાબર OCD એટલે આ ખૂણો, આ ખૂણો ના ખૂણો સરખા થાય. માટે OAB એ 55નો થાય. આ 55નો હોય તો આ 55નો થાય, આ 70નો છે તો આ 70નો થાય, આપણને 55નો મળ્યો તો આ 55નો થાય. તો એ આપણે અહીંયા લખ્યું છે આ 55નો મળી ગયો. એવી જ રીતના
ઓ ખૂણો છે એ પણ 55 છે, તો આ ખૂણો સી પણ 55 થાય અને એ ખૂણો પણ 55 થાય. આ ઓ ખૂણો 55 મેળો, સી ખૂણો 55 મેળો અને આ એ ખૂણો 55 મેળો. આ રીતના પણ એના ખૂણા મળશે. ત્યાર પછી સ્વાધ્યાય 6.4 દાખલો પહેલો. અહીંયા 6.3 બીજો દાખલો હતો, અહીંયા 6.4 પહેલો દાખલો. આની અંદર એક જ ગણતરીનો દાખલો છે, આમાં પણ આપણે એક જ ગણતરીનો દાખલો છે જોઈ લઈએ. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે, તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેમી² અને 121 સેમી² છે. જો EF 15.4 હોય તો BC શોધો. હવે મિત્રો, અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર આપ્યા છે એ હું તમને અહીંયા સમજાવી દઉં. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ. હવે આ ક્ષેત્રફળ છે એના સૂત્ર આપ્યું છે. પહેલી બાજુ અહીંયા AB ના છેદમાં DE નો સ્ક્વેર. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ બરાબર AB ના છેદમાં DE નો સ્ક્વેર. ત્યાર પછી આપ્યું છે BC છેદમાં EF નો સ્ક્વેર બરાબર. ત્રીજું આપ્યું છે AC છેદમાં DF નો સ્ક્વેર. આ એનું સૂત્ર છે. હવે અહીંયા આપણી પાસે એના માપ છે એ એક લેવાનું છે, EF અને BC આપ્યું છે, તો આપણે આ લેવાનું છે જેની જરૂરિયાત હોય એમાંથી એક લઈ લેવાનું. તો ત્રિકોણ માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ બરાબર BC છેદમાં EF નો સ્ક્વેર. અહીં આપણે કિંમત મૂકી દઈએ. માટે આપણી પાસે ક્ષેત્રફળ આપ્યું છે 64 છેદમાં 121 બરાબર BC છેદમાં EF નો સ્ક્વેર. વર્ગ કાઢી એટલે આ બાજુ વર્ગમૂળ થાય, માટે BC છેદમાં EF વર્ગ છે, વર્ગને દૂર કરી એટલે આ બાજુ વર્ગમૂળ 64 ના છેદમાં 121. હવે આપણી પાસે EFની કિંમત છે, EFની કિંમત પણ મૂકી દઈએ. માટે BC આ BC છેદમાં EF, EFની કિંમત છે 15.4. અહીંયા 64નો વર્ગમૂળ થાય 8 અને 121નો 11. આ ભાંગાકારમાં છે એને ગુણાકારમાં જવા દઈએ. માટે BC બરાબર 8 × 15.4 છેદમાં 11. માટે BC બરાબર 8 × 154 ના છેદમાં 11. અને આ પોઈન્ટ કાઢો, 15.4 હતું એની જગ્યાએ આપણે લખ્યું 154, તો ગુણ્યા શું કરવું પડે અહીંયા 10. હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 154 એટલે 11 વડે ભાગાકાર કરીએ તો અહીંયા 11 × 11 = 4, 11 × 44 = 14 × 11 = 14 14 × 11 = 11 એટલે 154 થાય. 14 × 11 = 154, એમાંથી 11 ઉડા, 14 અને 8નો ગુણાકાર. તો માટે 14 × 8 = 112 14 × 8 = 112 નીચે છે 10. 14 × 8 = 112 નીચે 10 છે એટલે એક આંકડા પછી પોઈન્ટ
એટલે બીસી બરાબર 11.2, એક મિનિટ ઉભો એટલે એક આંકડા પછી પોઈન્ટ આવે 11.2. તો અહીંયા આપણને બીસી મળી ગયા 11.2 સેમી. તો મિત્રો આ ક્ષેત્રફળના દાખલા પણ ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. તમારે સૂત્ર યાદ રાખવાનું, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીએફનું ક્ષેત્રફળ બરાબર એ બી છેદમાં આ બાજુ જે લીટા કરે છે એક એક એટલે એ બીના છેદમાં ડીઈ નો વર્ગ બરાબર બીસીના છેદમાં ઈએફ નો વર્ગ. ત્રીજી બાજુ આવડ્યા એસીના છેદમાં ડીએફ નો વર્ગ. હવે આપણે સૂત્રની અંદર જે વસ્તુ આપી એ લેવાનું, ત્રિકોણ એબીસી ક્ષેત્રફળ આપ્યું છે એટલે એ લેવાનું, ડીએફ આપ્યું એટલે એ લખ્યું, બીસી અને ઈએફ એમાંથી ઈએફ આપ્યા છે એટલે આપણે બીસીને ઈએફ વાળું લેવાનું. આમાં કિંમત મૂકી, વર્ગ કાઢ્યો એટલે આ બાજુ વર્ગમૂળ થયા, વર્ગમૂળ 64નું 8 અને 121નું 11 અને ઈએફની કિંમત 15.4. એ 15.4ને આપણે ગુણાકારમાં લઈ ગયા. પછી 8 × પોઈન્ટ કાઢવું એટલે 154ના છેદમાં 10 કર્યું, 154 એટલે 14 × 11 વધ્યા, વધ્યું 14 × 8 112, નીચે 10 એટલે એક આંકડા પછી પોઈન્ટ 11.2. તો આ રીતના મિત્રો આપણી પાસે બે ગણતરીના દાખલા હતા, સ્વાધ્યાય 6.3નો બીજો દાખલો અને સ્વાધ્યાય 6.3 6.4નો પહેલો દાખલો.